નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે. 23 જાન્યુઆરી, આજે આપણે વાત કરીશું મહાન દેશપ્રેમી, દેશભક્ત સુભાષચંદ્ર બોઝ વિશે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ અને માતાનું નામ હતું પ્રભાદેવી. સુભાષચંદ્ર તેમના માતા પિતાનું 9મું સંતાન હતા. 5 વર્ષની ઉંમરે તેઓને બેપ્ટિસ્ટ મિશનરી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1905માં અંગ્રેજ સરકારે કરેલા બંગાળના ભાગલાને પરિણામે ઉઠેલી હિંસાની આગના ભડકા બાળપણમાં જ તેમણે જોયા હતા, પણ ક્રાંતિમાં ભાગ લેવા જેટલી તેમની ઉંમર ન હતી. ઈસવીસન 1909માં તેમને રેવેનશો કોલેજિયેટ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. 15 વર્ષની કુમળી વયે સ્વામી વિવેકાનંદના વિચારોએ તેમના માનસ પર ઊંડી અસર કરી હતી. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા પછી તેમના મનમાં ભારતની આઝાદીનો વિચાર દ્રઢ બન્યો. કોલેજ કાળના અભ્યાસ દરમિયાન તેમણે તેમના જીવનના ઉત્કર્ષ માટે કોઈક સાચા ગુરુને શોધવાની જરૂર જણાઈ. તેમણે થોડો સમય બનારસ અને હરિદ્વાર જેવા યાત્રાધામોની યાત્રા કરી, પણ ગુરુની શોધ જ્યારે સફળ થઈ નહીં ત્યારે બુદ્ધના કથમ મુજબ પોતે જ પોતાનો દીપક બનવાનું નક્કી કર્યું. છતાં લોકમાન્ય તિલકની ગીતા એ તેમની ગુરુ શોધવાની તરસને સંતોષી હતી. તેમના પિતાની ઈચ્છા સુભાષચંદ્રને આઈસીએસ થવા વિલાયત મોકલવાની હતી. સુભાષચંદ્ર તેમની ઈચ્છા પૂરી કરવા 15 સપ્ટેમ્બર 1919ના રોજ મુંબઈથી ઇંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માર્ચ 1921માં આઈસીએસની પરીક્ષા પાસ કરેલી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજો સામે યુવાનોનું સંગઠન તૈયાર કરવા વિચાર્યું. એમાં સફળતા મળ્યા પછી કામદારો સંગઠનની રચના કરવાનો પાક્કો મનસૂબો કરી લીધો હતો. આ બંને સંગઠનોની રચના કરવા માટે તેમણે ફોરવર્ડનો ઉપયોગ કરવો શરૂ કર્યો હતો. પછી તો તેમના માર્ગદર્શન હેઠળ બંગાળમાં ઠેક ઠેકાણે યુવા સંગઠનો થવા લાગ્યા. રાજકારણના ક્ષેત્રમાં હવે પૂરી એકાગ્રતાથી તેઓએ કામ કરવાનું શરૂ કર્યું. ઈસવીસન 1927માં સુભાષબાબુ ઘણી મોટી બહુમતીથી બંગાળના પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે મોસ્કોમાં રહીને રશિયાની કાર્યપદ્ધતિ અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. સુભાષબાબુ યુવાનોના પ્રિય નેતા થઈ ગયા હતા. તેમણે યુવક પ્રવૃત્તિને આખા ભારતમાં વિસ્તારી હતી. તેમના આ યુવક આંદોલનમાંથી જ એક ચહાલ પક્ષ ઊભો થયો હતો. ત્રાસવાદીઓને સુભાષબાબુ મદદ કરે છે એવા આક્ષેપસર અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી હતી. તેમને અલીપુરની જેલમાં કેદ કરવામાં આવેલા. જેલમાં તેમના પર ક્ષયનો હુમલો થતાં તેમની તબિયત લથડી હતી. માર્ચ 1933માં કર્નલ બર્કલીએ તેને વિયેના જઈ સારવાર લેવાની ભલામણ કરેલી. અહીં તેની મુલાકાત વિઠ્ઠલભાઈ પટેલ સાથે થઈ હતી. સરકાર સુભાષચંદ્ર પાછા ફરે તેમ ઈચ્છતી હતી, પણ તેઓ પરત ફર્યા. પણ મુંબઈ બંદરે ઉતરતા જ તેમની ધરપકડ થઈ અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવી. અહીં તેમની તબિયત લથડતા તેઓને તેમના ભાઈના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. ફરી પાછું સ્વાસ્થ્ય સુધારવા માટે તેમણે વિયેના જવું પડ્યું. સુભાષચંદ્ર બોઝને ભારતની મુક્તિમાં જ રસ હતો. લિબિયામાંથી પકડાયેલા 40,000 સૈનિકો હિટલર પાસેથી મેળવી જર્મનીમાં તેમણે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. તેઓ આઝાદ હિંદ ફોજના લાડીલા નેતા બની ગયા. જાપાને મહાયુદ્ધમાં જંપલાવતા ત્યાં વસતા હજારો હિન્દુ કુટુંબો
મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નેતાજી તેમની મદદ કરવા તેઓ બર્લિનથી ટોક્યોમાં પહોંચ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. પશ્ચિમ મોરચે જર્મનીની પીછેહઠ થઈ. હિટલરે આત્મહત્યા કરી. એશિયાના મુખ્ય રાષ્ટ્ર જાપાનની કરોડરજ્જુ તૂટી ગઈ. નેતાજીએ રંગૂન છોડ્યું. તેઓ બેંકોક આવ્યા. ત્યાંથી તેઓ સાઇગોન આવ્યા. તેઓ મંચુરિયા જવાના હતા. 18 ઓગસ્ટ 1945 દિવસે તેમનું વિમાન તાઇફાઈ ફાર્મોસા બળતણ લેવા ઉતર્યું હતું. તેમના વિમાનમાં જાપાનના મિલિટરી અધિકારી જનરલ સદઈ પણ હતા. ત્યાંથી બળતણ લઈ ઉડેલું વિમાન ઉડ્યા પછી ક્યાં ગયું કે તેનું શું થયું તે વિશે કશું જ જાણી શકાયું નથી. એમ માનવામાં આવે છે કે વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. આવા મહાન દેશભક્ત રાષ્ટ્રપ્રેમી સુભાષચંદ્ર બોઝને મારા દિલથી નમસ્કાર. We are conscious that the soil of India is going to be the last theater of war in this part of the world. Friends, I do not know how many of us who are going to participate in the coming battle will survive to see India's feet. But whether we survive or not, whether we individually live to see India free or not, we are confident that India shall be free. We are confident that Anglo-American imperialism will be wiped out of India. We are confident that the menace that now hangs over East Asia will be removed once for all.